નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સારું છે ને? આપણે ધોરણ 4 વિષય કુહૂ એમાં 25મી પ્રવૃત્તિ આવ્યા હતા. તો 25મી પ્રવૃત્તિની અંદર આપણે ચોપડી લેવાઈ ગઈ હોય તો ચોપડીમાં ધ્યાન રાખવાનું છે, ચોપડી ન લેવાની હોય તો PDF ખોલવાનો છે અને વિડીયો તમારે સારી રીતે જોવાનો છે, સમજવાનો છે. અને પછી જેમની ચોપડી લેવાઈ ગઈ હોય એ લોકો મારી સાથે પૂરતા જશે. પ્રવૃત્તિ 25માં પેલું છે, ગીતને આધારે વિકલ્પો પસંદ કરીને પ્રશ્નોના ઉત્તર આપો. સાચા વિકલ્પ સામે હુર્રે તથા ખોટા વિકલ્પ સામે ફુર્રે ફુર્રે લખો. તો આપણે પહેલું વાક્ય આપેલું છે, એમાં જુઓ, અક્ષયજીની ઉંમર લગભગ કેટલી હશે? તો એમાં આપેલું છે લગભગ એટલે આશરે 70-80 વર્ષ, 10-12 મહિના, 10-12 વર્ષ. તો આપણે જોવા જઈએ તો લગભગ અક્ષયની ઉંમર કેટલી હશે? 10-12 મહિના. તો 10-12 મહિનામાં આપણે શું લખવાનું છે? હુર્રે લખવાનું છે. શું લખવાનું છે? હુર્રે. અને બાકીના 70-80 વર્ષમાં ખોટું છે, એટલે એમાં શું લખવાનું છે? ફુર્રે ફુર્રે. 10-12 વર્ષ એમાં પણ લખવાનું છે ફુર્રે ફુર્રે. ફક્ત 10-12 મહિનામાં હુર્રે લખવાનું રહેશે. તો આગળનું વાક્ય જુઓ વિદ્યાર્થી મિત્રો, અક્ષયના મોંમાં કેટલા દાંત આવ્યા છે? તો આપણે એમાં પણ જોવાનું છે કે અક્ષયના મોંમાં કેટલા દાંત આવ્યા છે. 6 અને 7, 6 અથવા 7, 6 તેથી 7. તો આપણે શું આવશે એમાં, સાચો વિકલ્પ કયો આવશે? જુઓ તો 6 અથવા 7 લખો છો ને પેન્સિલથી ચોપડીમાં, 6 અથવા 7 એમાં લખો હુર્રે. 6 અથવા 7 એમાં શું લખવાનું છે? હુર્રે. પછી આપણે ખોટા વાક્ય લખવાના, 6 અને 7માં શું લખવાનું? ફુર્રે ફુર્રે. 6 તેથી 7 તેમાં શું લખવાનું છે? ફુર્રે ફુર્રે. સમજાય છે, લખાય છે? તો સાથે સાથે આપણે લખતા જવાનું છે. ત્યાર પછી 3 નંબરમાં જુઓ, લઈને બારાત આવ્યા એટલે. લઈને બારાત આવ્યા એટલે એનો શું અર્થ થાય છે એ આપણે જોઈએ. તેમાં શું આપેલું છે? દાંત વરઘોડો કાઢીને આવે છે, દાંતના જીભ સાથે લગ્ન છે, આગળના દાંત આવ્યા પછી બીજા દાંત અને દાઢ પણ ફૂટવા માંડ્યા. તો એમાં કયું સાચું છે તે જુઓ. તો તમારે પણ જોવાનું છે કયું સાચું આવશે. આગળના દાંત આવ્યા પછી બીજા દાંત અને દાઢ પણ ફૂટવા માંડ્યા, એમાં શું લખવાનું? હુર્રે. શું લખવાનું છે? હુર્રે. બાકીના બે વાક્ય છે, દાંત વરઘોડો કાઢીને આવે છે, એમાં લખવાનું ફુર્રે ફુર્રે. દાંતના જીભ સાથે લગ્ન છે, એમાં લખવાનું ફુર્રે ફુર્રે. સમજાય છે બધા વિદ્યાર્થીઓને? સાથે સાથે લખાય છે. હવે જુઓ 4 નંબરમાં, નાના બાળકો દરેક વસ્તુ મોઢામાં નાખે છે કારણ કે. નાના બાળકો દરેક વસ્તુ મોઢામાં નાખે છે કારણ કે. તો દાંત ફૂટે ત્યારે તેમને ખંજવાળ આવતી હોય છે તેથી, અથવા બાળકોને બધું જ ભાવતું હોય છે તેથી, અથવા મમ્મી બાળકને બધી વસ્તુ ખાવા આપે છે તેથી. શું આવે છે બોલો જોઈએ? સાચું વાક્ય કયું છે? એમાં આપણે હુર્રે લખવાનું છે. કયું વાક્ય સાચું છે? દાંત ફૂટે ત્યારે તેમને ખંજવાળ આવતી હોય છે તેથી. એમાં શું લખવાનું? હુર્રે. એમાં આપણે શું લખીશું? હુર્રે. અને બીજું જુઓ, બાળકોને બધું જ ભાવતું હોય છે તેથી, એમાં ફુર્રે ફુર્રે. મમ્મી બાળકને બધી વસ્તુ ખાવા આપે છે તેથી, એમાં લખવાનું ફુર્રે ફુર્રે. સમજાય છે? દાંત ફૂટે ત્યારે તેમને ખંજવાળ આવતી હોય છે તેથી, એમાં લખવાનું હુર્રે. આપણે નોટમાં લખવાનું નથી, પ્રવૃત્તિ ચોપડીમાં જે છે ચોપડીમાં જ કરવાની છે.
અમુક જ પ્રશ્ન એવા હશે કે આપણે નોટમાં લખવા પડશે. ત્યાર પછી જુઓ 26મો, વાક્યોને ગીતની કઈ પંક્તિ લાગુ પડે છે? વાક્યને ગીતની કઈ પંક્તિ લાગુ પડશે? શોધો અને પહેલો છેલ્લો શબ્દ લખો. ઉદાહરણમાં આપ્યું છે, દાંત આવવાથી અક્ષયની શક્તિ પહેલાં કરતાં વધી ગઈ છે. એમાં શું આપેલું છે? બોખા મોંમાં હથિયારો તાકાત આવ્યા. તો પહેલું વાક્ય જુઓ, એકલું દૂધને દૂધ જ પીવાનું તે કાંઈ ગમે? એકલું દૂધને દૂધ જ પીવાનું તે કાંઈ ગમે? એમાં શું આવશે? દૂધ જ એની રોટલી ને એનું જ શાક. શું આવશે? દૂધ જ એની રોટલી અને દૂધ જ એનું શાક. ત્યાર પછી બે નંબરમાં જુઓ, દાંત આવ્યા એટલે જાત ભાતના સ્વાદવાળી વસ્તુઓ ખાઈ શકાય છે. તેમાં કયું આવશે? આપણે ઉપર જોઈ લેવાનું છે અક્ષયભાઈનું જે ગીત ખરું ને, હુર્રે હુર્રે વાળો. શું આપેલું છે? દાંત આવ્યા એટલે જાત ભાતના સ્વાદવાળી વસ્તુઓ ખાઈ શકાય છે. તેમાં શું આવશે? હવે ભેળ ભૂસું ભજીયા ને ભાત આવ્યા. શું લખી શકાય છે? હવે ભેળ ભૂસું ભજીયા ને ભાત આવ્યા. ત્યાર પછી આપણે ચાર નંબરમાં જોઈશું. આ ત્રણ નંબરમાં આપણે જોવાનું છે. ત્રણ નંબરમાં શું આપેલું હશે એ આપણે જોઈએ. મોના ઘરમાં થોડા જણ રહેવા આવ્યા છે, મોટી ઉંમરે ઘર ખાલી કરી દેશે. મોના ઘરમાં થોડા જણ રહેવા આવ્યા છે, મોટી ઉંમરે ઘર ખાલી કરી દેશે. તો ત્રણ નંબરનું જે છે વાક્ય, એમાં કાવ્યમાંથી આપણે ગીતમાંથી કયું વાક્ય લખી શકીશું? આપણે એને ગીતમાં શોધવાનો છે. તેમાં કયું વાક્ય આવશે આપણે જોઈએ. જુઓ, હવે આવ્યા તો લઈને બારાત આવ્યા. હવે આવ્યા તો લઈને બારાત આવ્યા. શું આવે છે? હવે આવ્યા તો લઈને બારાત આવ્યા આવે છે ને. ત્યાર પછી ચાર નંબરમાં આપણે જોવાનું છે. ચાર નંબરમાં શું આવે છે એ જુઓ. તો ચાર નંબરમાં, આ મોઢાના ઘરમાં તો દાંત વિના હું સાવ એકલી અટુલી હતી. આ મોઢાના ઘરમાં તો દાંત વિના હું સાવ એકલી અટુલી હતી. તો ચાર નંબરમાં શું આવશે જુઓ. ત્યારે ચાર નંબરમાં શું આવશે આપણે ગીતમાં છેલ્લું વાક્ય પણ જોઈ લેવાનું રહેશે. તો ચાર નંબરમાં છેલ્લું વાક્યમાં શું આવશે જુઓ. ત્યારે ગીતની અંદર, જીભને મોંમાં સૂનું સૂનું લાગતું હતું. શું આવશે? જીભને મોંમાં સૂનું સૂનું લાગતું હતું. ત્યાર પછી આપણે શું જોવાનું છે? પાંચમું જોવાનું છે. ત્યાર પછી આપણે પાંચમું જોઈએ. પાંચ નંબરમાં શું આપેલું છે જુઓ. નમસ્તે કરવાના બહાને હું તો બચકું ભરવાની મજા લઈ લઉં છું. નમસ્તે કરવાના બહાને હું તો બચકું ભરવાની મજા લઈ લઉં છું. એ તો આપણને ખબર જ છે. પછી લાગ જોઈ બરડામાં બચકું ભરે. શું આવે છે? પછી લાગ જોઈ બરડામાં બચકું ભરે. છ નંબરમાં જુઓ,
આહા મજા મજા. તેના માટે કયું વાક્ય આપેલું હતું? હડીપ્પા હડીપ્પા, ભલે 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 ભલે, ચાર વાર આવશે, ભલે 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 ભલે. ત્યાર પછી 7 નંબરમાં જુઓ, અક્ષયને તો રોટલી કે શાક જે ગણો તે ફક્ત દૂધ જ. એમાં આપણે જોવા જઈએ દૂધ જ એની રોટલી ને એનું શાક, આગળ જે પહેલાં આવી ગયું છે ને એ જ વાક્ય ફરી આવશે. તો પ્રવૃત્તિ 26મી તમને સમજાઈ ગઈ છે. સારા અક્ષર આપણે ચોપડીની અંદર લખી નાખીશું. ત્યાર પછી જુઓ પ્રવૃત્તિ 27મી. પ્રવૃત્તિ જુઓ કે પ્રશ્ન, અહીં કેટલાક શબ્દો આપ્યા છે, એમને અક્ષયના દાંત આવતા પહેલા કે દાંત આવ્યા પછી એમ કઈ પરિસ્થિતિને લાગુ પડે છે તે જુદા ખાનામાં લખો. નીચે જુઓ તમને ખાના આપેલા છે, જોયા દાંત આવતા પહેલા અને દાંત આવ્યા પછી. રોટલી, શાંત, શક્તિ, ચળ, ચળ એટલે ખંજવાળ યાદ રાખજો હા, સૂનું, જાન, હુર્રે, બચકું, ચવાણું, ડૂચો, બોખો, શેરડી, બોટલ, ચચુકા અથવા ચીચુકા, ચોકલેટ, જામફળ, કેરી. ચચુકા એટલે શું તમને ખબર છે? તમે એને શું કહો છો ખબર છે? આંબલિયા કહો કે નહીં? આંબલીમાંથી જે નીકળે છે એને ચચુકા કહેવાય છે અથવા ચીચુકા કહેવાય છે. તો દાંત આવતા પહેલાં અને દાંત આવ્યા પછી આપણે અલ્પવિરામ કરીને જે રીતે આપેલા છે ને શબ્દ એ રીતે આપણે લખવાના છે. તો દાંત આવતા પહેલાં રોટલી એ દાંત આવતા પહેલાં કે પછી આવશે એ બીજા ખાનામાં આવશે. તો આપણે બીજા ખાનામાં શું લખવાનું છે? દાંત આવ્યા પછી એમાં રોટલી, પછી શાંત. શાંત શબ્દ પણ દાંત આવ્યા પછી, છોકરું સમજતું થાય પછી શાંત રહી, ખબર છે ને? શક્તિ, શક્તિ પણ ખાતા શીખી જાય, દાંત આવ્યા પછી શક્તિ પણ એનામાં આવે છે એટલે દાંત આવ્યા પછી. ચળ, ખંજવાળ એ તો દાંતનો આવ્યા હોય એટલે દાંત આવતા પહેલાં એમાં લખો ચળ. ત્યાર પછી સૂનું, એ પણ બાળક સૂનું શાંત રહે છે એ પણ પહેલા નંબરમાં આવશે, દાંત આવતા પહેલાં સૂનું રહે છે. જાન, દાંત આવ્યા પછી એ બધું સમત થાય. જીવ, જીવ તો હોય જ છે પણ જાન એટલે આમ થોડુંક ખબર જે પડવા મળે ને એ. હુર્રે, એ પણ દાંત આવ્યા પછી. બચકું, દાંત આવતા પહેલાં, દાંતનો એટલે બરણામાં બચકું ભરે કે નહીં એ. ચવાણું, દાંત આવ્યા પછી. ડૂચો એટલે બોટલ જે મોઢામાં લઈ છે ને એટલે દાંત આવતા પહેલાં. બોખો, એ પણ દાંત આવતા પહેલાં. શેરડી, દાંત આવ્યા પછી. બોટલ, દૂધની બોટલ લઈ એટલે ક્યારે લઈ છે? દાંત આવતા પહેલાં. ચચુકા અથવા ચીચુકા, દાંત આવ્યા પછી. ચોકલેટ, દાંત આવ્યા પછી. જામફળ, દાંત આવ્યા પછી. કેરી, દાંત આવ્યા પછી. આ રીતે આપણે આ બોક્સને પૂરું કરવાનું છે. ત્યાર પછી 28મી પ્રવૃત્તિ જે આપેલી છે, પ્રશ્નોના ઉત્તર લખો. એમાં આપણે આ જે પ્રશ્નોના ઉત્તર લખવાના છે ને 28મી પ્રવૃત્તિની અંદર, એ આપણે નોટબુકમાં લખવાનું છે. શેમાં લખવાનું છે? નોટબુકમાં લખવાનું છે. તો આપણે 28મો પ્રશ્ન, ચોપડીમાં અત્યારે કોઈ લખવાનું નથી, એ પ્રશ્નના જવાબ હું બોર્ડ પર લખીશ, પછી તમને ફોટો પાડીને સેન્ડ કરીશ, ત્યારે તમારે નોટમાં લખવાનું રહેશે. તો 28મા પ્રશ્નમાં શું આપેલું છે? પ્રશ્નોના ઉત્તર લખો. ચોપડીમાં જગ્યા આપેલી નથી એટલે આપણે ફરજિયાત નોટમાં લખવું પડશે. તો અત્યારે હું તમને સમજાવી દઉં છું, પછી હું બોર્ડ પર તમને આ લખીશ, પછી ફોટો સેન્ડ કરીશ. 1 નંબરમાં લખો, પ્રશ્ન જુઓ, અક્ષય હોશિયાર છે કે નહીં કેવી રીતે ખબર પડી? તો અક્ષય કયો છે?
હોશિયાર છે એ આપણને કેવી રીતે ખબર પડે છે? જ્યારે દાંત આવવા પહેલાં પણ એ કેવી મસ્તી કરી હતી, દાંત આવ્યા પછી પણ કેવું કરે છે, ખબર છે ને? તો અક્ષય હોશિયાર છોકરો છે. ત્યાર પછી બે નંબરમાં આપેલું છે, દાંતની સાથે ઝઘડો અને પંચાત આવ્યા એમ કેમ કહ્યું હશે? સમજણ પડે છે પ્રશ્નમાં? દાંતની સાથે ઝઘડો અને પંચાત આવ્યા એમ કેમ કહ્યું હશે? તો જુઓ, દાંતની સાથે ઝઘડો અને પંચાત આવ્યા એવું લેખક એટલા માટે કહે છે કે બધા દાંત ખાતી વખતે એકબીજાની સાથે અથડાય છે. આપણે ખાઈએ ને ત્યારે દાંત એકબીજા સાથે અથડાય છે, માટે ઝઘડો અને પંચાત આવ્યા એવું કહ્યું. ધ્યાનથી સાંભળજો, બધા દાંત ખાતી વખતે એકબીજા સાથે અથડાય છે, માટે ઝઘડો અને પંચાત આવ્યા એવું કહ્યું. ત્રણ નંબરમાં જુઓ, દાંત આખી જાન લઈને આવ્યા છે. દાંત આખી જાન લઈને આવ્યા છે એવું કેમ કહ્યું છે? સવાલ પણ લખવાનો, જવાબ પણ લખવાનો, એક લીટી પણ છોડવાની. તો જવાબમાં આપણે લખીશું, દાંત આખી જાન લઈને આવ્યા છે કારણ કે એક સાથે ઘણા બધા દાંત મોંમાં આવે છે, માટે આવું કહ્યું હશે. ફરી સાંભળજો, કારણ કે એક સાથે ઘણા બધા દાંત મોંમાં આવે છે, માટે આવું કહ્યું હશે. ચાર નંબરમાં જુઓ, શું દાંત વગરના અક્ષયને તેના મમ્મી પપ્પા ભૂખ્યો રાખતા હશે? શું દાંત વગર અક્ષયને તેના મમ્મી પપ્પા ભૂખ્યો રાખતા હશે? તો તમે અક્ષયને ભૂખો મારતા હતા એમ કેમ કહ્યું હશે? તો આપણે જવાબમાં શું લખીશું? શું દાંત વગરના અક્ષયને તેના મમ્મી પપ્પા ભૂખ્યો રાખતા હશે? તો ના. જવાબમાં શું લખીશું? ના. કારણ કે દાંત વગર અક્ષય બધું ખાઈ શકે નહીં. કારણ કે દાંત વગર અક્ષય બધું ખાઈ શકે નહીં, માટે એમ કહ્યું હશે. દાંત વગેરે બધું ખાઈ શકવાનો નથી, માટે શું કહે છે? ભૂખો મારતા, તમે અક્ષયને ભૂખો મારતા હતા એમ કહ્યું હશે. પાંચ નંબરમાં જુઓ, અક્ષય નાનો હોવા છતાં એને માનથી કેમ બોલાવે છે? અક્ષય નાનો હોવા છતાં એને માનથી કેમ બોલાવે છે? તો જવાબમાં આપણે શું લખીશું? અક્ષય નાનો હોવા છતાં એને માનથી બોલાવે છે કારણ કે અક્ષય નાનો હોવાથી ઘરમાં બધા લાડ બહુ જ કરે છે. અક્ષય નાનો હોવાથી
ઘરમાં બધા લાડ બહુ જ કરે છે, માટે એને માનથી બોલાવે છે છ નંબરમાં જુઓ, દાંત આવતા પહેલાં જીભને એકલું લાગતું હશે ત્યારે એ શું શું કહેતી હશે. દાંત આવતા પહેલાં જીભને એકલું લાગતું હશે ત્યારે એ શું શું કહેતી હશે. તો જવાબમાં આપણે શું લખીશું, દાંત આવતા પહેલાં જીભને એકલું લાગતું હશે ત્યારે એ બોલતી હશે કે મોમાં મારી સાથે કોઈ હોય તો વાતો કરવાની કેવી મજા પડે. શું આવે છે, જીભ શું કહેતું હશે? એ બોલતી હશે કે મોમાં મારી સાથે કોઈ હોય તો વાતો કરવાની કેવી મજા પડે. એવું જ ને. ત્યાર પછી પ્રવૃત્તિ આપેલી છે 29મી, એ નોટમાં લખવાની નથી. ચોપડીમાં જગ્યા આપેલી છે એટલે આપણે એને નોટમાં લખવાનું થતું નથી. જુઓ અને સમજો શું કહેવા માંગે છે. ઉદાહરણને આધારે શબ્દ બનાવો, ત્રણ જોડી ઉમેરો. આપણે વર્ગમાં હોઈએ તો ત્રણ ત્રણની જોડીમાં આપણે બેસી જઈએ, તો આપણે તો અત્યારે ઘરે છીએ, તો તમે નાના ભાઈ બહેન કે મોટા ભાઈ બહેન કે મમ્મીને બેસાડી શકો છો. ઉદાહરણમાં આપેલું છે દાંત એટલે દંતોડિયું, તો વાત એટલે શું આવશે, લખવાનું છે સાથે વાતોડિયું. શું આવશે, વાતોડિયું. સાત, ત્રણ નંબરમાં સાત, તેમાં શું આવશે, સાતોડિયું. શું આવશે, સાતોડિયું. બચ્ચું, બચ્ચું માટે બચ્ચુડિયું. શું આવશે, બચ્ચું માટે બચ્ચુડિયું. લપ, લપત, લપોડિયું. શું આવશે, લપત, લપોડિયું. દોઢ એટલે દોઢ્યું આપેલું છે. તારો, તારો એટલે તારોડિયું. શું આવશે, તારોડિયું. તારિયું પણ લખી શકાય છે. ધુમાડો, તો ધુમાડિયું, મચ્છર માટે આવે છે ને ધુમાડિયાવાળા. એકટ, એકડિયું. પછી બાજુમાં જગ્યા આપેલી છે એમાં આપણે બીજા લખી શકાય છે શબ્દ, તમને જે રીતે આવડતા હોય એ રીતે લખવાનો. અહીં આપેલું છે ને એક એટલે એકડિયું, તો આપણે બે એટલે બગડ્યું લખી શકીએ, બે એટલે બગડ્યું. સાપ, સાપોડિયું. ગામ, ગામડિયું. લખાય કે નહીં? ત્યાર પછી જીભ, જીભોડિયું. ભૂખ, ભૂખોડિયું. લખાય ને એવું? આ રીતે આપણે બીજા શબ્દ આપણી રીતે લખી શકીએ છીએ. ત્યાર પછી જુઓ 30 નંબરમાં આપેલું છે, નીચે આપેલા શબ્દો ઝડપથી બોલો. કયા અક્ષર બોલતી વખતે જીભ દાંતને અડે છે, કહો. આવા બીજા શબ્દો શોધો, બોલો.
આપણે લખવાનો થતું નથી, ફક્ત સમજવાનું છે. શબ્દ આપણે ઝડપથી બોલવાના, ટબડક ટબડક ટબડક, ટબડક ટબડક ટબાક ટબડક, ઠપ 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 ઠપા ઠપ, ધડ 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 ધડામ ધડ ધડ, ડિસુમ ડિસ ડિસ ડિસુમ, ડડ 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 ડડાક ડડ ડડ, ડે ધના ધન ડે ધના ધન, તડ 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 તડાક તડ તડ. હવે આપણને ખબર પડે છે કે આમાંથી જે આપણે અક્ષર બોલીએ છીએ એ જીભ અને દાંતને અડે છે. પહેલામાં જે ટબડ ક ડ અડે છે કે નહીં, ઠપટ થ અડે છે, ઢડ ઢન ડ બંને અડે છે, ટન ન ન ન અડે છે, ઢીસુમ ઢીસુમ ઢીસ ઢીસ અડે છે. ઢી શબ્દ અડે છે, ડળ ડળ તો ડ ડ અડે છે, ડે ઢના ઢન અડે છે કે નહીં, ના ના જી બને તૈડવાના અડે છે ને, ટડ ટડ ડ શબ્દ અડે છે અક્ષર. હવે આવા આપણે જે શબ્દ બીજા લખવાના હોય, નીલમ, તો ની અને લ બંને અડે છે, તમારું તો ત અને ર અડે કે નહીં, એ રીતે આપણે આવા શબ્દ બીજા શોધવાના અને બોલવાના છે. ત્યાર પછી પ્રવૃત્તિ આપેલી છે 31મી. ધારો કે તમે સવારે ઉઠો ત્યારે તમને ખબર પડે કે તમારા દાંત ગાયબ થઈ ગયા છે, હવે તમે શું શું કરી શકો છો, શું શું ન કરી શકો, ચર્ચા કરો. ધારો કે તમે સવારે ઉઠો ત્યારે તમને ખબર પડે કે તમારા દાંત ગાયબ થઈ ગયા છે, હવે તમે શું શું કરી શકો, એના માટે શું ન કરી શકો, એ માટે આપણે ચર્ચા કરવાની છે. એવું તો ન બની શકે કે આપણે સવારે ઉઠીએ એટલે દાંત ગાયબ થઈ જાય, બની શકે છે એવું, આપણે બોખા થઈ જાય એવું બની શકે છે, અને કદાચ થઈ ગયા હોય તો વિચારે કે દાંત ક્યાં ગયા હશે, વિચારે કે નહીં, અથવા સ્વપ્નમાં એવું આવે તો આપણે ફટાફટ ઊભા થઈને અરીસા પાસે પહોંચી જઈએ, એવું કરી શકીએ કે નહીં, એવી ચર્ચા આપણે ઘરના સાથે કરવાની છે. લખવાનું કાંઈ નથી, ચોપડીમાં પણ લખવાનું નથી અને નોટમાં પણ લખવાનું નથી. પ્રશ્ન 31મો. ત્યાર પછી 32મો જુઓ. ત્રણના જૂથમાં કામ કરો, તમારા દાંતને પાછા બોલાવવા માટે આપેલો પત્ર પૂરો કરો. 31ના આધારે જ એના જે પ્રવૃત્તિ આપેલી છે 32ની અંદર. ત્રણના જૂથમાં કામ કરો, ત્યારે ત્રણ જણા બેસી શકતા નથી, પણ ઘરે ઘરના સાથે કામ કરી શકાય છે. આપણે દાંતને બોલાવવા હોય તો એના માટેનો પત્ર પૂર્ણ કરવાનો છે. તો આપણે આ પત્ર ચોપડીમાં જ લખવાનો છે. છતાં તમને પુનરાવર્તનમાં એકવાર બોર્ડ પર સમજાવીશ. એમાં તારીખની ઉપર બે ખાલી જગ્યા આપેલી છે. તો પહેલાં આપણે જમણી બાજુ લખેલું છે, તો પહેલી લીટીમાં આપણે શું લખશું, આપણું પોતાનું નામ. તો હું મારી રીતે મારું નામ તમને કહું છું, મારી જગ્યાએ તમારે તમારું નામ લખવાનું રહેશે. પટેલ તારાબેન એસ, તો તમે તમારું નામ અટક લખી શકો છો. નીચે નીચેમાં લખવાનું છે આપણો ઘર નંબર અને સરનામું. હું તો શાળામાં જ રહું છું એટલે લખીશ કવિતા સોસાયટી પરમહંસ સ્કૂલ સરથાણા. આજે હું તમને સમજાવું છું એટલે આપણે તારીખ તો જે દિવસે પત્ર લખીએ એ તમે લખી શકો છો,
હું લખું છું તારીખ 30/7/2021. તમે જે દિવસે લખો એ દિવસની તારીખ લખી નાખવાની. વેલિડિટીમાં શું આવશે? તમારું નામ અટક સાથે, બીજામાં તમારું સરનામું, અને ત્રીજામાં તારીખમાં તમારે જ્યારે લખો એ તારીખ. નોટમાં નથી લખવાનું, હા, ચોપડીમાં પૂરું કરવાનું છે. મારા પ્રિય દાંત, શું આપેલું છે? મારા પ્રિય દાંત. પત્ર લખતા આવડે છે કે નહીં? રજા ચિઠ્ઠીનું આવડે છે ને, જોયું ને આપણે? મારા પ્રિય દાંત, તમને કોગળા ભરીને યાદ. શું લખેલું છે? તમને કોગળા ભરીને યાદ. આપણે દાંત સાફ કરીએ ત્યારે કોગળાથી, પાણીથી, પાણીના કોગળા ભરીએ અને કોગળા કરીએ. આજે સવારે હું ઉઠ્યો. છોકરીએ લખવાનું ઉઠી, બેનુએ શું લખવાનું છે? ઉઠી, અને ભાઈઓ લખવાનો ઉઠ્યો. તમારી ચોપડીમાં તમારે તમારી રીતે લખવાનું છે. આજે સવારે હું ઉઠી, ભાઈઓએ શું લખવાનું છે? ઉઠ્યો. આજે સવારે હું ઉઠી ત્યારે મને ખબર પડી કે તમે અચાનક મારું મોઢું છોડીને ગાયબ થઈ, પછી શું આવશે? ગયા છો, ખાલી જગ્યા વિના. તમારા વિના મને કેટલી મુશ્કેલી પડે છે એ હું તમને કેવી રીતે કહું? પ્રશ્નાર્થ ચિહ્ન. હું, આપણે વાનગી નામ લખી નાખવાના, શીરો, સિંગ ભજીયા, રોટલી, શક્કરપારા, ચવાણું અને ભાખરી જેવી વસ્તુઓ ખાઈ શકતી નથી. એમાં તમને જે ભાવતું હોય કે ન ભાવતું હોય એ રીતે લખવાનું છે. ખાઈ શકતી નથી, બહેનોએ શક્તિ લખવાનું છે, ભાઈઓએ શકતો નથી. સમજાય છે? તમે, ખાલી જગ્યા ત્યારે, તમે આવો ત્યારે આ બધી વસ્તુઓ ખાવાની કેવી મજા પડે. ઉદ્ગાર ચિહ્ન આપેલું છે, મજા પડે. તમને ખબર છે આજે મારે માત્ર દૂધ પીને જ કામ ચલાવવું પડ્યું. તમને ખબર છે આજે મારે માત્ર દૂધ પીને જ કામ ચલાવવું પડ્યું. ઉદ્ગાર ચિહ્ન આપેલું છે. આમ તો શીરો મને બહુ જ ભાવે છે પણ તમે મોમાં નથી ત્યારે મને એનોય સ્વાદ બદલાયેલો લાગે છે. હવે તમે આવી જશો તો આપણે સરસ સરસ વસ્તુઓ ખાઈશું. તમે આવી જશો ત્યારે આપણે સરસ સરસ વસ્તુઓ ખાઈશું. તમારી આજુબાજુ જીભ બહેન ડાન્સ કરશે. શું કહે છે? તમારી આજુબાજુ, આપણે જે ખાવા બેસે જીભ શું હલે કે નહીં, એટલે શું કહે છે? તમારી આજુબાજુ જીભ બહેન ડાન્સ કરશે. હું તમને ખૂબ ચોખ્ખા રાખીશ. સવાર સાંજ હું ટૂથપેસ્ટનો ઉપયોગ કરીશ. સવાર સાંજ હું
આપણે તો એક જ ટાઈમ કરીએ, સવારે ટૂથપેસ્ટ કરીએ, સવારે સાંજે કરતા નથી. પણ શું કહે છે, હું ટૂથપેસ્ટનો ઉપયોગ કરીશ, સવાર સાંજ કરવાનું કહે છે. સવારે પણ કરશે બ્રશ અને સાંજે પણ કરશે, અને તમને ચોખ્ખા રાખીશ. સમજાય છે? મહેરબાની કરીને તમે પાછા આવી જાઓ ને, તમારા વગર મારાથી ઘણું કહેવા જેવું બોલાતું નથી. જેમ આપણે સામસામે બેસીને વાતો કરીએ છીએ એવી બધી વાતો તો પત્રમાં કહી શકાતી નથી. એટલે શું કહે છે, મહેરબાની કરીને તમે પાછા આવી જાઓ ને, તમારા વગર મારાથી ઘણું કહેવા જેવું બોલાતું નથી. હે મારા વહાલા ધોળા રૂપાળા દાંત, હું તમને શું કહે છે, હું તમને વિનંતી કરું છું. વિનંતી પછી શું આવશે, કરું છું. અને હા, સાથે દાઢ બહેનને પણ લેતા આવજો. અત્યાર સુધી મારી જે ભૂલ થઈ હોય એની માફી માંગું છું. તમારા આવવાની રાહ જોઉં છું, તમે આવશો તો મને રાહત થશે. તમને હું સારું સારું ખવડાવીશ, આવશો ને? પ્રશ્નાર્થ ચિહ્ન કરેલો છે, કરેલો છે ને પ્રશ્ન ચિહ્ન. લી એટલે લિખિતંગ, લખનાર. શું આવશે, આપણે લખ્યું કે નહીં? તો ફરી આપણું નામ પટેલ તારાબેન એસ, અને નીચેની લીટીમાં તમારે સહી કરી દેવાની. નીચેની જે લીટી આપેલી છે ને તમારે સહી કરી નાખવાનો. ફરી એકવાર આપણે પત્રને જોઈ લઈએ, પત્રમાં મજા આવે એવું છે. આખો પત્ર હું વાંચી જાઉં છું, તમારે એકવાર સાંભળી લેવાનો. પહેલી લીટીમાં આવશે પટેલ તારાબેન એસ, કવિતા સોસાયટી, પરમહંસ સ્કૂલ, સરથાણા, તારીખ 30/7/2021. મારા પ્રિય દાંત, તમને કોગળા ભરીને યાદ. આજે સવારે હું ઉઠી ત્યારે મને ખબર પડી કે તમે અચાનક મારું મોઢું છોડીને ગાયબ થઈ ગયા છો. તમારા વિના મને કેટલી મુશ્કેલી પડે છે એ હું તમને કેવી રીતે કહું. હું આપણે વાનગી માટે ગમે લખી નાખવાનું છે, શીરો, લાપસી, કે સિંગ ભજીયા, કે પછી ચવાણું, કે રોટલી, શાક, ભાખરી જેવી વસ્તુઓ ખાઈ શકતી નથી. તમે આવો ત્યારે આ બધી વસ્તુઓ ખાવાની કેવી મજા પડે. તમને ખબર છે આજે મારે માત્ર દૂધ પીને જ કામ ચલાવવું પડ્યું. આમ તો શીરો મને બહુ જ ભાવે છે, પણ તમે મોંમાં નથી ત્યારે મને એનોય સ્વાદ બદલાયેલો લાગે છે. હવે તમે આવી જશો તો આપણે સરસ સરસ વસ્તુઓ ખાઈશું. તમારી આજુબાજુ જીભ બહેન ડાન્સ કરશે. હું તમને ખૂબ ચોખ્ખા રાખીશ, સવાર સાંજ હું ટૂથપેસ્ટનો ઉપયોગ કરીશ, તમને ચોખ્ખા રાખીશ. મહેરબાની કરીને તમે પાછા આવી જાઓ ને, તમારા વગર મારાથી ઘણું કહેવા જેવું બોલાતું નથી. હે મારા વહાલા ધોળા રૂપાળા દાંત, હું તમને વિનંતી કરું છું. અને હા, સાંજે દાઢ બહેનને પણ લેતા આવજો. અત્યાર સુધી મારી જે ભૂલ થઈ હોય એની માફી માંગું છું. તમારા આવવાની રાહ જોઉં છું, તમે આવશો તો મને રાહત થશે. તમને હું સારું સારું ખવડાવીશ, આવશો ને? લી એટલે લિખિતાંગ, લખનાર કોણ છે, આપણે પોતે એટલે પટેલ તારાબેન, અને નીચેની લીટીમાં તમારી સહી. આપણે આના ઉપરથી મને એક કહેવત યાદ આવી છે કે આપણે કહીએ ને
દાંત જાય તો સ્વાદ જાય છે, મોટી ઉંમરે આપણા દાંત વૈયા જાય છે. તો ઘણા બધા વ્યક્તિને આપણે જોયા હશે જે બોખા હોય, એ લોકોને બિચારાને સ્વાદ લાગતો નથી. મોઢામાં દાંત ન હોય ને ગમે એ વસ્તુ તમે ખાઓ પણ સ્વાદ લાગતો નથી. એવી રીતે કહેવત કરે છે, દાંત જાય તો સ્વાદ પણ જાય, કાન જાય તો સંગીત જાય. બહેરા માણસ થઈ જાય, કાને સાંભળવાનું બંધ થઈ જાય તો આપણે સંગીત ક્યારે સાંભળીશું? એટલે કહે છે કે કાન જાય તો સંગીત જાય, આંખ જાય તો દેશ જાય. આંખ વહી જાય તો શું થાય છે? જે જોવાનું હોય જોઈ શકાતું નથી. સમજ પડી? દાંત જાય તો સ્વાદ જાય, કાન જાય તો સંગીત જાય, અને આંખ જાય તો દેશ જાય. ઘણું બધું જોવાનું બાકી રહી જાય છે, એટલે આપણે કાળજી એટલી બધી રાખવાની, અંગે અંગની આપણે કાળજી ખૂબ જ રાખવાની છે. પ્રવૃત્તિ 33મી જુઓ, બાળક ચાલતું થાય તો તેને પગ આવ્યા એમ કહે છે. બાળકને પગ આવતા પહેલાં અને પછી શું થાય તે માટેના વાક્યો બનાવો. તો તે માટે આવા શબ્દનો ઉપયોગ કરવાનો છે, કહ્યા ગરુ, ઘોડિયું ખીલે બાંધી રાખવું, જાત્રા અથવા યાત્રા, ભંખોડિયા, ધમાલ, દોડાદોડ, તોડફોડ. તો એ ખાલી જગ્યા બહેન અથવા ભાઈને પગ આવ્યા. તમારા ભાઈ કે બહેનનું નામ લખી શકવાનું છે. અહીંયા આપણે ભાઈ બહેનનું નામ લખવાનું. તો હું મારા ભાઈનું નામ લખું છું, એટલે બહેન જે લખેલું છે ને એના પર છેકો મારીશ. તમે બહેનનું નામ લખો તો ભાઈ ઉપર છેકો મારવાની. તો હું મારા ભાઈનું નામ લખું છું, સુનિલભાઈને પગ આવ્યા. ખાલી જગ્યામાં નામ લખવાનું છે, હા, બાકી રાખવાનું નથી. તો આપણે આની અંદર જોવા જઈએ તો કહ્યા ગરુ, એ કહ્યા ગરુ જે શબ્દ વાક્યમાં આવે ને એવું એક વાક્ય કોઈ પણ તમે બનાવી શકો. સમજાય છે? કહ્યા ગરુ એટલે આપણે જે કહી કહીએ છીએ અને માને. કેટલાક બાળકો ન માને મમ્મીની વાત, પપ્પાની વાત, અને કેટલાક બાળકો માને છે. એટલે કહ્યા કરા બાળકને આપણે રોકી રાખતા નથી. ત્યાર પછી ઘોડિયું, નાના બાળકોને ઘોડિયુંમાં સુવડાવવામાં આવે છે. ખીલે બાંધી રાખવું, સાચા માણસ હોય તો એને ખીલે બાંધી રાખતા નથી, ખીલે બાંધી રાખવું પડતું નથી. જાત્રા અથવા યાત્રા, ટ્રેનમાં યાત્રા કરવાની મજા આવે છે. સમજાય છે? કોઈને બસમાં તો બસમાં, કારમાં તો કારમાં, જે લખો એ. ત્યાર પછી ભાંખોડિયા, ધ્રુવ ભાંખોડિયા ભરતો થયો. ત્યાર પછી શું આવે છે? ધમાલ. શું તમે ધમાલ કરો છો? દોડાદોડ. આપણે વધારે દોડાદોડી કરવી નહીં. અત્યારે ચોમાસું છે તો ચોમાસામાં વધુ દોડાદોડી કરવી નહીં, લપસી જવાય ને અને વાગે જુદું. તોડફોડ, ઘરમાં રમકડા હોય તો એને આપણે સાચવીને રાખીએ, તો રમકડાને હંમેશા સાચવીને રાખવાના, તોડફોડ કરવા નહીં. સમજાય છે? એ રીતે તમે પણ ગમે વાક્ય બનાવીને લખી શકો છો. ત્યાર પછી આપ્યું છે, વાંચો મજા કરો, સમજો સમજાવો. એમાં આજે ચિત્ર આપેલા છે,
એમાં આપણને દેખાય છે પ્રશ્ન ચિહ્ન, વચ્ચે ઉદ્ગાર ચિહ્ન આપેલું છે, બાજુમાં વાહ એમ લખેલું છે, લખેલું છે ને, અરે રે, ઓહ નો, આવા જે શબ્દ આપેલા હોય એમાં કયા ચિહ્ન લાગે એ વિશે. આજુબાજુમાં પ્રશ્ન ચિહ્ન, વચ્ચે ઉદ્ગાર ચિહ્ન આપેલું છે, આપેલું છે ને. તો વાંચો, મજા કરો, સમજો અને સમજાવો. આ ચિત્ર એકદમ સહેલા છે, જે નોટમાં દોરી શકે એવા દોરો તો વધારે સારું, એના ઉપરથી એમને ચિત્ર દોરતા આવડી જશે. પ્રવૃત્તિ 34 આપેલી છે ને, એ ચિત્ર દોરવાના એકદમ સહેલા છે, જો તમે નોટમાં દોરો તો વધારે સારું, તમને જ કામ આવશે. આગળ જતાં આપણે ચિત્રકાર તો બનવાનું જ છે, ચિત્રકાર નહીં બને તો ડ્રોઈંગ તો કરવાનું જ આવશે. જેમ જેમ આગળ ભણશું તેમ તેમ જાતે દોરવાનું બધું આવશે, તો આપણે આવા ચિત્ર પરથી દોરતા શીખી જઈએ. માટે નોટમાં દોરો તો વધારે સારું. ત્યાર પછી ઉદ્ગાર ચિહ્ન આપેલું છે અને પ્રશ્ન ચિહ્ન પણ આપેલું છે, આપેલું છે ને. સવાલ જ્યાં કરીએ ત્યાં પ્રશ્ન ચિહ્ન આવે, આપણે આગળ જોયું છે. ત્યાર પછી બીજું પણ બાજુમાં ઉદ્ગાર ચિહ્ન અને પ્રશ્ન ચિહ્ન આપેલું છે. જરા ઊભો રે, શું કહ્યું, પછી શું થયું, તો જાદુ. પછી આમાં લખેલું છે ઉદ્ગાર ચિહ્ન, ઉદ્ગાર ચિહ્નનું મોટું ચિત્ર આપેલું છે છેલ્લે, અને શબ્દ પણ આપેલા છે, વાહ, જોરદાર, બસ, ઓહ, મસ્ત, અરે રે, બાપ રે, ત્યાં ઉદ્ગાર ચિહ્ન લાગે છે. આપણે કરવાની જરૂર નથી, પણ પ્રવૃત્તિ જે 34 આપેલી છે ને, ચિત્ર તમે નોટમાં દોરો તો વધારે સારું. ચોપડીમાં તો કંઈક આપેલું નથી. 35માં આપેલું છે હસી, એટલે એક જોડકણું આપેલું છે, જુઓ, મસ્ત હસી શકાયું, જોક્સ જેવું હસીએ. ડોક્ટરને ચિંતુ કહે, શું તમે દુખાવા વગર દાંત કાઢી શકો છો, પ્રશ્નાર્થ ચિહ્ન. ડોક્ટર કહે, ના, દુખાવા વગર દાંત કેવી રીતે કાઢી શકાય, એટલે ડોક્ટર શું કહે છે, ના. ચિંતુ કહે, હું કાઢી શકું છું. ડોક્ટર કહે, કેવી રીતે, ચિંતુ કહે, હિ 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 હિ, ચિંતુ હસે, લાવડે કે ને આપણી ભાષામાં, દાંત શું કાઢશો, કહે કે નહીં, એટલે ચિંતુ હસી બતાવે છે. આ જે બોક્સમાં આપેલું છે એ તો ફક્ત વાંચવા જેવું તો નથી, કંઈ શિક્ષકો માટે હોય એવું લાગે છે. 36માં આપેલું છે લગભગ સરખા. આ બધા શબ્દ જે આપેલા છે એ શબ્દને આપણે નોટમાં લખીશું, સમાનાર્થી શબ્દ આપેલા છે એટલે આપણે નોટમાં લખી નાખવાના છે. ત્યાર પછી શબ્દ પોટલી. આ શબ્દ પોટલી જે વિદ્યાર્થી મિત્રો આપેલી છે ને, એમાં તમને આ પાઠની અંદર જે નવા નવા શબ્દ લાગ્યા હોય ને એ શબ્દ લખવાના, શબ્દના અર્થ નથી લખવાના શબ્દ પોટલીની અંદર, પણ આપણને જે નવા નવા શબ્દો કોઈ વાર સાંભળ્યા ન હોય ને એવા શબ્દ હોય એ આમાં લખી નાખવાના. ભલે ભલે વાળા બધા શબ્દ જોયા કે નહીં, એવા તો તમે તમારી રીતે જે લખવા હોય એ લખી નાખજો ચોપડીની અંદર. તને સાંભળે રે, આ પણ કઈ પ્રવૃત્તિ તમને ખૂબ જ સહેલી લાગી, એ તો ફક્ત આપણે કંઈ લખવા જેવું નથી, પણ સવાલ જેવા આપેલા છે એ વાંચી લેવાનો. પાઠમાં આપણે કયા ક્યાં ક્યાં મજા આવી, આપણે સવાલ વાંચશું એટલે આપણને ખબર પડી જશે. તો સમજાઈ ગયું ચોપડીમાં શું લખવાનું છે, જ્યાં જગ્યા આપે છે લખી નાખવાનું, નોટની અંદર આ શબ્દ લખવાનો ભૂલતા નહીં, શબ્દ આપણને ખૂબ જ કામના છે, સમજાય છે. સમાનાર્થી શબ્દ છે એટલે નોટમાં આપણે લખી નાખીશું. હવે આપણે આવતા તાસમાં મળીશું, ત્યાં સુધી બાય વિદ્યાર્થી મિત્રો.